પંચમહાલના મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે હળવા ભારે ઝાપટા સાથે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારની અંદર વરસાદ હજી પણ વરસી રહ્યો છે ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે દાહોદ જિલ્લામાં પણ બે દિવસના વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે લીંબડી જાલોદ દાહોદ સહિત આસપાસના પંથકમાં ધોધમાર આગમન છે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે દાહોદથી સમાચાર લીમખેડામાં વૃક્ષ લીમખેડામાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ પણ ધરાશાયી થયું છે પવન સાથે વરસાદમાં બની છે આ ઘટના વૃક્ષ પડતા વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ છે ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડાના કટલાલ શહેરમાં વરસાદી માહોલ ધોધમાર ઝાપટા બાદ કટલાલ શહેરમાં વરસી રહ્યો છે વરસાદ કાળાડીબાંગ વાદળો વચ્ચે વરસી રહ્યો છે વરસાદ કટલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડાકા લોકો અનુભવી રહ્યા છે તો દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે વરસાદી માહોલ જામ્યો છે અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા ફોર્ટ લાલુકા લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજના લોકોએ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા રિષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ છે કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઋષિ ભારતી બાપુને બદનામ કરતા હોવાનો લગાવ્યો છે આક્ષેપ કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ છે તેની ધરપકડ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે આ વિરોધ કરીને સમાચાર ટ્રાન્સજેન્ડર પણ ધરપકડ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે नो आदमी उसमें सम्मिलित थे उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस इलीगल ऑब्सीन डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है वरुष्टी समाचार 2 वर्षीय टी बालकीना अपहरण नो मामले पुलिस से मुंबई थी आरोपी ने चरदर पकड़ वैसे रेलवे स्टेशन से चरपायो आरोपी संतान ना होने कारण ये बालकीन अपहरण રેલવે પોલીસ પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો હતો વૃદ્ધાને હાજર ગાવતા પિસ્તાલીસ સેકન્ડમાં મોત થયું છે ણંદમાં વિદ્યાનગર જનતા માર્ગ પર બની છે ઘટના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા વૃદ્ધ પરત ફરતા સમયે ચાલતા જઈ રહ્યા હતા એ દરમિયાન એટેક આવી ગયો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે કે જેમાં વૃદ્ધ પોતાના નોકરીથી ઘરે પરત ફરત જઈ રહ્યા હતા ફરતા સમયે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે જે નજીકમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે ખેડાથી સમાચાર વાત્રક નદીના બ્રિજ પર અકસ્માત આઈસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે હાલમાં આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જેમાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર છે મોરબીના વાંકાનેર હાઈવે પર બંધુનગર નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત થયો છે પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે એક મહિલા બાળકી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અકસ્માતમાં એક રખડતા પશુનું પણ મોત થયું મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી દાહોદની કતવારા પોલીસે અફીણના પોસ્ટ ડોડા જપ્ત કર્યા છે સાડા બાર લાખની કિંમતના અફીણના ચારસો સત્તર કિલો પોસ્ટ ડોડા જપ્ત કર્યા છે

જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કટલાલમાં પોલીસ બંદોબસ્ત છે ખેડા જિલ્લા સહિત અમદાવાદ આણંદ અને ગાંધીનગર એસઆરપી પોલીસ દ્વારા કટલાલ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે ખેડા પોલીસે સરકાર તરફથી પોલીસ સ્ટેશન બહાર ભેગા થયેલા ત્રણસો લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ખુખરવાડ ગામે વાહન ચાલક પર જે હુમલો કરાયો હતો તેમના દ્વારા પણ ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે આશરે ત્રણસો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી આ અમને એમને બધું ઉપલબ્ધ થયેલું છે રાજ્યના સાડા ચાર લાખ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે સરકારી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન વર્ષ બે હજાર બાવીસમાં થયેલા સરકાર સાથેનું સમાધાન નથી થયું પૂર્ણ અલગ અલગ દસ મુદ્દાઓની માંગ સાથે કર્મીઓ કરશે આંદોલન જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતના પ્રશ્નો મુદ્દે રોષ બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓના પ્રશ્નો પણ હજુ પડતર કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની કર્મીઓની માંગણી કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની પણ માંગ પેનડાઉન ના કાર્યક્રમો યોજીને કર્મીઓ વ્યક્ત કરશે વિરોધ ઓક્ટોબર માસમાં ઝોન વાઇઝ આંદોલનની ચીમકી રાજ્યના તમામ મંડળોએ એકી અવાજે આંદોલન સરકાર સામે આપ્યું છે અને આંદોલન આપવા માટે બે હજાર બાવીસમાં જયારે સરકાર જોડે જે સમાધાન થયું માન્ય મંત્રીશ્રીઓની પાંચ મંત્રીશ્રીઓની કમિટી બની હતી એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો બે વર્ષનો સમય થયો છતો આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી અને આ વખતે દસ મુદ્દા સાથે આંદોલન છે એમાં સાતમા પગાર પંચના ભથ્થા ગરબાડુ ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં એના માટે છે ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે ચાર દિવસમાં ન્યુમોનિયાનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખી જાણ કરી છે પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે બાર લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લાગ્યા છે તો કચ્છ જિલ્લાના મતે કલેક્ટરના મતે લખપત તાલુકાના ગામમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ મેલેરિયા એચ વન એનઆઈ સ્વાઇન ફ્લુ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે હાલમાં આરોગ્ય વિભાગની બાવીસ ટીમો સર્વેલન્સ કરી રહી છે તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે પહોંચી છે સાથે સાથે મંગવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી કારણ કે જે ડેથ થયા છે બાળકોના ખાસ ભેકડા ગામમાં એ નિમોનાઇટીસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે એટલે ક્યાંય ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે રહી છે સ્વાઈન ફ્લુ ના સેમ્પલુએન્ઝાની અસર હોય એવું જણાવી આવ્યું છે ન્યુમોનિયાની અસર હોય ત્યારે આ મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કંઈક અલગ જણાવ્યું કે કોઈ એક બીમારીથી લોકોના મોત નથી થયા અલગ અલગ બીમારીના કારણે મોત થયા છે છતાં આરોગ્ય